नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय कम्प्यूटर जेमा आज आप एसाइनमेंट अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, तमारे 40 गुण प्रश्नपत्र हशे, जेमा 20 मार्क्स खाली जग्याना बराबर कौंस आपेला हशे, जेमाथी योग्य शब्द पसंद करी खाली जग्यामां लखवानो रहेशे। जेना 20 गुण छे। प्रश्न 2, टूल्सना नाम अने तेना कार्यो, एना 10 गुण छे। प्रश्न 3, नाम लखो, एना 5 गुण छे। प्रश्न 4, जोड़का जोड़ो, एना पण 5 गुण छे। टोटल 40 गुणनું તમારું પ્રશ્નપત્ર હશે અને તમારા અભ્યાસક્રમની અંદર પાર્ટ 5 જે તમારે તૈયાર કરવાનો છે, તમારું પેપર પાર્ટ 5માંથી નીકળશે બરાબર। તો અહીંયા એસાઇનમેન્ટ જોઈએ। 1, કૌંસમાં આપેલા શબ્દોનીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કૌંસમાં જવાબ આપેલા છે, એમાંથી સાચા જવાબની નીચે આપણે અત્યારે લીટી કરીશું બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ સાથે રાખે બરાબર, જેથી કરીને તમે જ્યારે નોટબુકમાં જવાબ લખો ત્યારે તમારે પાછળ જોવાની જરૂર રહે નહીં, અને સાચા જવાબ પર લીટી કરી હોય તો તમે ખાલી જગ્યામાં લખી શકો સરળતાથી બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ચલો ખાલી જગ્યા નંબર 1, સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં જ્યારે કોઈ ચાલુ વાક્યના સ્પેલિંગ ભૂલ સુધારવી હોય તો ખાલી જગ્યા બટન પર ક્લિક કરો, તો ચેન્જ, જવાબ આવશે ચેન્જ, કારણ કે ચાલુ વાક્યની સ્પેલિંગ ભૂલ સુધારવાની છે માટે। તો પહેલાં ઓપ્શનની નીચે આપણે લીટી કરીશું। 2, સમગ્ર લખાણ એકીસાથે સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, અહીંયા આગળ આપણને સમગ્ર લખાણ કહ્યું છે માટે ઓપ્શન બીજું છે સિલેક્ટ ઓલ, તો જવાબ આવશે સિલેક્ટ ઓલ। નંબર 3, સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે અંડરલાઇન, કયા ટૂલનો ઉપયોગ થાય છે? અંડરલાઇન, તો જવાબ આવશે અંડરલાઇન, ઓપ્શન પહેલો સાચો જવાબ છે। 4, ખાલી જગ્યાએ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે, તો વર્ડ, શું જવાબ આવશે? વર્ડ। ખાલી જગ્યા નંબર 5, વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા રેખા સ્પેલિંગની ભૂલ સૂચવે છે, તો લાલ, જે સ્પેલિંગની નીચે લાલ લીટી આવે છે તે સ્પેલિંગમાં ભૂલ છે એ સૂચવે છે, તો જવાબ આવશે લાલ, ઓપ્શન બીજો। 6, જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થશે અને તેનું આઇકન બટન ટાસ્ક બાર ઉપર તમે જોઈ શકશો, તો મિનિમાઇઝ બટન ઉપર ટાઇટલ બારની જમણી બાજુ સૌથી પહેલું બટન જે છે એને મિનિમાઇઝ બટન કહેવામાં આવે છે। મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરશો એટલે વર્ડ વિન્ડો અદૃશ્ય થઈ જશે અને ટાસ્ક બાર ઉપર માત્ર વર્ડ આઇકન બટન તમને જોવા મળશે, જવાબ પહેલો, ઓપ્શન પહેલો એ જવાબ છે, તો એની નીચે લીટી કરી દઈશું। 7, પસંદ કરેલા લખાણને આગળ તરફ ઢળકતા અક્ષરોમાં બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, તો આગળ તરફ ઢળકતા, તો એના માટે ઇટાલિક ટૂલનો ઉપયોગ થાય છે, તો અહીંયા આપણે ઇટાલિક નીચે લીટી દોરીશું। બોલ્ડ એટલે ઘાટા જાડા અક્ષરો લખવા માટે બોલ્ડ ટૂલનો ઉપયોગ થાય છે, તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બીજું ઇટાલિક। 8, ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ડેટ એન્ડ ટાઈમ ટૂલનો ઉપયોગ થાય છે। મેનુબારની હોમ ટેબની રિબનમાં ડેટ એન્ડ ટાઈમ જે ઓપ્શન આપેલું છે, જે ટૂલ આપેલું છે એના ઉપર ક્લિક કરો એટલે આપણા ડોક્યુમેન્ટની અંદર તારીખ આવી જાય છે, જે તે તારીખ સિલેક્ટ કરો એ તારીખ આપણા ડોક્યુમેન્ટની નીચે આવી જાય છે, તો બીજું ઓપ્શન ડેટ એન્ડ ટાઈમ એ સાચું છે, તો એની નીચે લીટી કરી દઈશું। 9, વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો, તો વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન,
બીજું ઓપ્શન છે એ સાચો જવાબ છે રિસ્ટોર ડાઉન, તો એની નીચે લીટી કરી દઈશું. 10. આ જે ચિત્ર દેખાય છે તે ખાલી જગ્યા ટૂલનો આઇકન છે, તો આ જે ચિત્ર છે એ ઓપન આપણે ચોપડીમાં પાઠ 5ના અભ્યાસક્રમમાં અભ્યાસ દરમિયાન જોઈ ગયા છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? અને જ્યારે આપણે પાઠ ચાલુ હતો ત્યારે પણ આપણે સમજાવ્યું હતું કે આ ટૂલો બધા ધ્યાન રાખજો જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર? તો અહીંયા જવાબ આવશે ઓપન, ઓપ્શન 2 જે છે એ સાચો જવાબ છે. 11. સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવો છે તો એના માટે ઓપન ટૂલનો ઉપયોગ થાય છે, ઓપ્શન 2 સાચો જવાબ છે ઓપન. 12. નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો નવો કોરો ડોક્યુમેન્ટ લેવો હોય તો એના માટે ન્યૂ ટૂલનો ઉપયોગ થાય છે, પહેલું ઓપ્શન સાચો જવાબ છે. 13. વર્ડ વિન્ડોના ખાલી જગ્યામાં લખાણ ટાઈપ કરવામાં આવે છે, તો વર્ડ વિન્ડોના જે ભાગમાં તમે લખી શકો છો તેને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે, તો ઓપ્શન પહેલું ટેક્સ્ટ એરિયા સાચો જવાબ છે. 14. ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર સેવ કરવા માટે સેવ ટૂલનો ઉપયોગ થાય છે. જો તમે પહેલી વાર જ્યારે ફાઇલ સેવ કરતા હોવ અને જો સેવ બટન ઉપર ક્લિક કરશો સેવ ટૂલ ઉપર, તો સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે. પણ એકવાર સેવ કરેલા ડોક્યુમેન્ટમાં ફેરફારો કરવા છે અને એને સેવ કરવા છે તો માત્ર સેવ ટૂલ પર ક્લિક કરશો તો પણ તમે કરેલા ફેરફારો સેવ થઈ જશે. 15. સિલેક્ટ કરેલા લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. સિલેક્ટ કરેલા લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે અલાઇન ટેક્સ રાઇટ, જમણી બાજુ એટલે રાઇટ, અલાઇન ટેક્સ રાઇટ ટૂલ ઉપર ક્લિક કરશો એટલે તમારું લખાણ જમણી બાજુ ખસી જશે, પહેલું ઓપ્શન સાચો જવાબ છે. 16. બધા જ શબ્દો એકી સાથે બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા પર ક્લિક કરો. અહીંયા આપણને ખાલી જગ્યામાં કીધું છે કે બધા જ શબ્દો એકી સાથે માટે સિલેક્ટ ઓલ, પહેલું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. તો સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરશો તો બધા જ શબ્દો એકી સાથે બદલાઈ જશે. 17. સિલેક્ટ કરેલા લખાણનું ડાબું અને જમણું માર્જિન યોગ્ય રીતે ગોઠવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો સિલેક્ટ કરેલા લખાણનું ડાબું અને જમણું માર્જિન યોગ્ય રીતે ગોઠવવા માટે જસ્ટિફાય, કયા ટૂલનો ઉપયોગ થાય છે? જસ્ટિફાય, બરાબર? તો બીજો ઓપ્શન સાચો જવાબ છે, ખાલી જગ્યા નંબર 18. પસંદ કરેલા લખાણને ગાઢા જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. તો આપણું જે લખાણ જે ફોન્ટ છે એ ગાઢા અને જાડા, ઘાટા અને જાડા એવા લખવા છે તો એના માટે બોલ્ડ ટૂલનો ઉપયોગ થાય છે, તો અહીંયા પહેલું ઓપ્શન સાચો જવાબ છે. 19. ખાલી જગ્યા હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે, તો બધી ટેબ જે છે હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, વ્યૂ ટેબ, બરાબર, એ મેનુ બાર પર આવેલી છે, તો જવાબમાં આવશે મેનુ બાર, પહેલું ઓપ્શન સાચો જવાબ છે. ખાલી જગ્યા નંબર 20. ફોન્ટ સાઇઝ વધારવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો, એટલે કે ફોન્ટની સાઇઝ વધારવી છે તો એના માટે ગ્રો ફોન્ટ, પહેલું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. ગ્રો ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે ફોન્ટની સાઇઝ વધે છે. 21. વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પની ખાલી જગ્યા કહે છે, તો વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે, તો બીજું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. 22. સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે ફોન્ટ કલર શેનો ઉપયોગ થાય છે, કયા ટૂલનો? ફોન્ટ, બીજું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે, તો એની નીચે લીટી કરી દઈશું. ખાલી જગ્યા નંબર 13. વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા રેખા ગ્રામરની ભૂલ દર્શાવે છે, તો ગ્રામરની ભૂલ દર્શાવવા માટે લીલી રેખાનો ઉપયોગ થાય
છે? તો જવાબમાં આવશે લીલી. જો સ્પેલિંગની ભૂલ હોય તો લાલ લીટીનો, લાલ લીટી આવી જાય છે ખોટા સ્પેલિંગ નીચે. જ્યારે ગ્રામરની ભૂલ હોય તો ત્યાં લીલી લીટી આવી જાય છે. પહેલું ઓપ્શન સાચો જવાબ છે. 14. વર્ડમાં ખાલી જગ્યા એ ચિત્રનો સંગ્રહ છે. તો વર્ડમાં ક્લિપ આર્ટ બીજું જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. ક્લિપ આર્ટ એ ચિત્રનો સંગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી 24 ખાલી જગ્યા પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં આગળના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું.